કચ્છની ઓળખ ખારેક સાથે જોડાયેલી છે. કચ્છમાં ખારેકનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ખારેકનું વાવેતર પણ વધ્યું છે અને ઉતારો પણ સારો આવે તેવી ધારણા છે. પહેલા જે ખેડૂતો વાડીના શેઢે વાવેતર કરતા હતા તે હવે પૂરા ખેતરમાં પ્લાન્ટેશન કરતા થઈ ગયા છે. કચ્છમાં ગત વર્ષે 16,000 હેક્ટર ખારેકના વાવેતર સામે આ વર્ષે 150-200 હેક્ટર વાવેતર વધ્યું છે. ગયા વર્ષે ખારેકનું ઉત્પાદન 1,23,000 ટન જેટલું રહ્યું હતું, જ્યારે આ વર્ષે ઉત્પાદન વધવાથી 40-50 ટન ખારેકનું વિદેશમાં નિકાસ થશે. કચ્છના ખારેકનો ભાવ પણ સારો ઉપજે છે. મુંબઈના બજારમાં કચ્છની ખારેકનો ભાવ 1 કિલોએ 125 રૂપિયાથી વધારે છે. 10-12 વર્ષથી ખેડૂતો ખારેક ઉપર પણ એકદમ વધારે ધ્યાન આપે છે અને ખારેક ઈ આજે મૂળ પાક તરીકે કચ્છનું એક મૂળ પાક તરીકે લેવામાં આવે છે અને આ વર્ષે ખારેકનું જે પાક છે એ જબરદસ્ત છે. કારણ કે આ વર્ષે થોડોક કુદરતે આંબાનું જે કેસરનું પાક છે એમાં ક્યાંક આપણને નુકસાની આપી છે, તો એનું વળતર ખારેકમાં ખેડૂતોને ચોક્કસ મળી જશે. કચ્છમાં 20 લાખ ખારેકના ઝાડ છે. ખારેકના એક ઝાડ પર 150 કિલોથી વધારે ઉત્પાદન મળે છે. બાગાયત નિષ્ણાતોનું માનવું છે કે ખારેકનું ઝાડ જેટલું જૂનું થાય છે તેટલું તેમાં ઉત્પાદન વધે છે. કચ્છના ખેડૂતો દેશી અને ટીશ્યુ કલરવાળી એમ બે પ્રકારની ખારેકનું ઉત્પાદન કરે છે. કેરીનું વર્ષ તો નબળું રહ્યું છે, પણ ખારેકમાં ખેડૂતો ખૂબ જ આશાવાદી છે. ગત વર્ષ કરતે ફાલ સારો છે અને ઉત્પાદન પણ સારું મળવાની આશા છે. કચ્છમાં મુંદ્રા, માંડવી, ભુજ, અબડાસા, નખત્રાણા, અંજાર અને ભચાઉમાં ખારેકનો પાક થાય છે, જ્યારે રાપરમાં ધીરે ધીરે ખારેકનું વાવેતર થઈ રહ્યું છે. જો કે ભુજ અને તેની આજુબાજુના વિસ્તારમાં ખારેકનું વાવેતર વધ્યું છે. કચ્છના ખેડૂતને કેરીના પાકમાં આ વર્ષે સારું વળતર મળ્યું નથી, તેથી ખારેકના પાકમાં વધારે ઉત્પાદનની આશા જોવાતા ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે. કેમેરામેન નરેશ ભુટિયા સાથે ભરત ડુડિયા, VTV ભુજ.